સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સિતવારા નવાપુરા ખાતે આવેલ સાબરમતી નદીમાં વેસ્ટ પ્લાસ્ટિક ઠલવાતા નદી પ્રેમીઓ સહિત ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો જેની જવાબદારી છે તે તંત્ર જવાબદાર કંપની સામે ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. પ્રાંતિજના સિતવાડા નવાપુરા ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લાની ધરોહર એવી સાબરમતી નદીમાં ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 રોડ પર આવેલ પ્રાંતિજના તાજપુર હાઈસ્કૂલ સામે આવેલ રિયલ પ્લાસ્ટ કંપની દ્વારા કંપનીમાં રહેલ વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો બધો અહીં નદીમાં ઠલવાતા પવિત્ર અને શુદ્ધ નદીમાં ગંદકી જોવા મળે છે અને નદીમાં ઠાલવેલ વેસ્ટ પ્લાસ્ટિક કચરો પવનને લઈને દૂર દૂર સુધી નદીમાં પથરાઈ ગયો છે. તો બાજુમાં આવેલ ઝારી ઝાંખડાઓમાં પણ વેસ્ટ પ્લાસ્ટિક ઊંડી ઊંડી ભરાઈ ગયો છે. તો બીજી બાજુ તેજ પવન રહેતા નદીમાં રહેલ પ્લાસ્ટિકનો વેસ્ટ પવનને લઈને તેના અવાજથી અહીંથી રોજિંદો અવરજવર કરતા ગ્રામજનોના કાન પણ પાકી જાય છે. તો બીજી બાજુ કંપની દ્વારા પવિત્ર સાબરમતી નદીમાં ગંદકી કરવાનો નિયમ લીધો હોય તેવું લાગી રહ્યું છે અને એક પછી એક ગાડી પ્લાસ્ટિક વેસ્ટ નદીમાં રાત્રિના સમયે ઠાલવવામાં આવે છે. તો સાબરમતી નદીમાં ઠાલવેલ કેમિકલયુક્ત પ્લાસ્ટિકનો વેસ્ટ જો ગ્રામજનો સરગાવવા જતા આ વેસ્ટ પ્લાસ્ટિકનો જથ્થો સરકતો પણ નથી ત્યારે જો આ જ રીતે હજુય ઉપડા ઉપરી પ્લાસ્ટિકનો વેસ્ટ ઠાલવવામાં આવશે તો પવિત્ર ચોખ્ખી શુદ્ધ સાબરમતી નદીના અસ્તિત્વ ઉપર હાલ તો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રદૂષણ વિભાગ તથા સ્થાનિક તંત્ર સહિત જિલ્લા તંત્ર દ્વારા તાકીદે સાબરમતી નદીની સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક પગલાં ભરે અને કંપની ઉપર એક્શન લે અને સફાઈ સહિતનો ખર્ચ સાથે દંડ પણ કંપની વસૂલ કરી કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હાલ તો નદી પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે ખરેખર તપાસ થાય તો આ કંપની દ્વારા કંપનીનું વેસ્ટ અન્ય ક્યાં ઠલવાયું છે તે પણ બહાર આવે તેમ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક તંત્ર તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક્શન લે છે કે પછી પડીકામાં નમતું જોખે છે તે તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.